ગુડ મોર્નિંગ, જય માતાજી. મસ્ત સવાર જો થાય. જય સા માલી. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. તાવ મટી ગયો ને? કાલ તો જબ્બર માલીને તાવ આવ્યો હતો. શંકી કાજી રોટલા કરું. મમ્મી સાપરા માં તો મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. મમ્મીએ ભેસ્યો ને બધું બાઈને કાઢી પહોંચી ગયું. તે નાખી દે કે હેડો ખાવાની મને. ગોલુ મોલુ પાસે વાટ જ જોઈ રહ્યો છું ખાવા. હું મસ્તી કરે છે પાછું. વિંકલ ને શરમ જવા દો કે તે થઈ જાવ. ના ને ઘર તમે ઘર ના લાવજો. ગુડી જો મલ્લી તો ઊંઘી છે. ગુડી ગુડી એ તૈયાર થઈ હતી ને? તો પિયાને બી શાળામાં હેડો છે. અને મારે ખાસું બધું કામ છે, કારણ કે ખેતરની અંદર જે પાઇપલાઈન કાલની નખાતી હતી ને એ હજી બાકી છે. તો આપણે ત્યાં ખેતરમાં જઈએ અને પીયા બે જઈએ શાળામાં. અને પછી આવશી પોસવા જે આવશે એટલે પછી સારું કરશે ઈવન બધો. અને તાર સુધી આપણે જે ઉતારવા જેવું હોય છે તમને બતાવીશું. ગાઈ આવજો. હા જે મળીએ. તો જો બહુ ભાઈ હું કૂતરો આરવો બહુ વરસ થઈ ગયા. સમજોજી સ્પેશિયલમાં જો આલે લ્યો એ નહીં. આ બાલ આવે ને એવા આપણે કરવા આવ્યો તો આપણે ત્રો નહીં ને કરવાનું છે યાર. આવું એવું નહીં લે. મોટા મજબૂત કરવો હોય કૂતરો તો હું પેલી કોક ગોળીઓ નહીં આવતી એ શોખણ મળે એવું. તો ગાઈસ અમે આવી ગયા છીએ અમારા ખેતરમાં અને અહીંયા તો લાગે છે બધું ગોળી અને ટેક્ટરવાળાને અહીં જશે. ખાલી હોય લાગે છે પાઇપલાઈન જ નાખવાની બાકી છે, બીજું કોઈ બાજુ નહીં. મનુજી આ વિપુલની ખબર લઈ. ગુડ મોર્નિંગ મનુ. ગુડ મોર્નિંગ. પણ મનુની તો રાતની ગુડ મોર્નિંગ જ છે. હું કહેવું ગુડ મોર્નિંગ જ છે આવું કે જ નહીં. હા અરે વેલા વેલા બે ભાઈઓ મળી ગયા છે. ગુડ મોર્નિંગ. ના દો કે આયા ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો આ બે ભાઈઓ આના ગાદી ભાઈ મીના કા જાના. મીના કા જાનો. આપણે આ બાર 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 કપાઈ કાને કપાના ને કાના કપાઈ દે ભાઈ. બાજા ફરે કે તૈયાર થઈ જાડો ગરબો આવે છે. તૈયારી કરતા નહી. બાલબાલ કપાઈ નઈ યાર. તું પૈસા આવે તો હાલ કપાઈ દે. પૈસા જ નહીં. પૈસા જ નહીં બધું જ છે. અરે અમે આવ્યા છીએ મનુ નહી. આ રાયડો શા ને વાઈ દીધો તમે? હા આ રાયડો શાને વાઈ દીધો? જીવણીઓ તો જો આ મને માટે પાણી ઊંધા થાય એ શક્કર જલાય છે. તમારે વાયેલો તો શિવરાત્રિમાં કરજો. વેલા વેલા જો હોય શિવરાત્રી ની જગ્યાએ આજે કાઢી નાખે. બહુ બને નઈ અરે પણ આટલો ખેતી કરી છે તો શાક ના ભાવ બાફેલો મજા આવે. જો અતિતા શેલરી કાપતા હતા હજી અડધી થઈ નઈ મોટી નહીં. મોટી તા પછી કવા જો મનુજી આવી ગયા. હપ્તો ભરી દીધો એક્ટિવાનું. જીવન પાંતિ કરી દીધો. મનુ કહેતા હતા આપણે એક્ટિવા જે લાવ્યા છીએ ને તે પેલી સોળે એનો હપ્તો બાકી હતો. મનુ કહેતા પણ મનુનું તો ઓનલાઈન નહોતા. અમે બધા બેરોજગાર છીએ. તો જીવન નોકરી વાળો છે એને વાત કરી ને એ કરી આવે. બહુ મજા લે છે ને હોય
સમજાય તો હું એની બહુ મોટી મજા લઉં. કહા ફસ ગયે ઇનકો તો અંદર પેક કર દિયા. નાઈ ગયા, આવો આવો, અરે નાઈ ગયા યા. મમ્મીને ખબર નહીં હશે કે પાકો બાકા જેવું આવું જ ભાવ. પણ મને અને અમે તારે ઘેર બેઠા બેઠા વિક્રમભાઈ ઠાકોર અમારા જે અમદાવાદની અંદર જે અમારા ઠાકોર સમાજના જે ઘર પાડી નાખ્યા છે ને એમના માટે બહુ મોટી મીટિંગ થયેલી છે ને તેવા અમે જઈ નહીં શક્યા. પણ અમે લાઈવ વિક્રમભાઈનું લાઈવ હોબડી અને જોઈ રહ્યા છીએ અને આપણો એ ફૂલ સપોર્ટ છે. જોવા જેવી થશે ને તો આપણે જવું થયો અમદાવાદ સમાજના નહીં મેં તો ઢગલો ઘર પાડી નાખ્યો અમદાવાદમાં. આપણા સમાજમાં જે ઘર પાડી નાખ્યા હતા ને એની મીટિંગ તો મોટી આ લાઈવ છે. 150 ઘર હતા ને એમાં બધા પાડી નાખ્યા, રસ્તામાં કાઢી દીધા. અમુક ટાઈમ સરકારે બહુ ગોડાયો કરી નાખ્યો. ગોડાય જ કહેવાય કે વિક્રમ ઠાકોર રોહિત ઠાકોર બધા કલાકારો બધા જે હારા હારા માણસો કરે જે સમાજ માટે હોય એ બધા હાજર રહ્યા છે. અને જે પૈસા શેકવા વાળા ખરા ને એ રાજ નહીં કે પાડી નાખ્યો કીધા વગર. તો જો બપોરની સબ્જીમાં તો આ સંભારીએ બનાવ્યા છે પણ મને થોડો ઓછો ભાવ છે. તો આપણે આ બટાકા બટાકા લઈ મરચું લઈ અને ડુંગળી વાઢી અને ખાવા બેઠા છીએ. જો વૈકણ કરું ઓનલાઈન દાઢ મંત્ર આવી છે આ વળી નવી સિસ્ટમ આવી. તારી મમ્મી ને તો હું ઓળખું છું, તારી મમ્મી અમારે હગું જ થાય. હો કુતરા રોટલો નાખો તો આખી સાદા કોલ માં કરતી આવો સફાઈ આવ્યો ને મેં સફાઈ નહી મંત્રાય મટી જાય છે બગડી ગયા છે. કારણ કે આટલામાં ચપ્પલ પડે છે ને પકડી પકડી અને મોઢા ગાલી અને તોડવાની વાતો કરે છે. હું જોડે છું તોડવાની વાતો કરે છે, માર પડશે. અને અમે બી થોડી ઘણી તૈયારી માટે જુઓ હેર કટિંગ કરીને આવ્યા છીએ. કારણ કે હવે વધારે તારા શું નહીં કેવું ગલોડી ગલોડી. અને જો પિયા ભાઈ આવી ગયો છે અને યુવાને જ્યારે જોવાનું યુવાને યાદ કરાવવું પડે કે બ્લોગ બનાવવાનો છે. મમ્મી લાડુડીઓ નો લોટ બોલ્યો ગરવાની છે. જો બુડ્ડી અને હું બે જણા લાડુડીઓ બની મમ્મી આપી જઈશ ને નકડી અને લાડુડીઓ જે કરીએ ને તો મમ્મી બેવાને બોલશે. ગુડી માં હેલ્પ કરાવે છે અને બે જણ ટીવી જોઈ જઈએ છીએ.
લાડુ રે ગળીએ નહી કોઈ બિયાત ભઈ ગોલમલો ના ખોટા વેણા તાન જોંતિયો વાળો મો બે હી જશે રે ઉભરા અલવાનું નહી જેપટી જેપટી થઈ જશે જો અચવા જો અહીંયા હા રિંગલાનું મું બે જણો હેતમ જીએ છે અને એકને આડતી થાય મમ્મી હેતમ જઈશે એટલે જીએ ને રિંગલ જૂતા નહીં પગમાં ચાલશે એ બનાવવાનું છે એમ ખાવાનું હું રોટલી શાક બટાકા ડુંગળી અને મમ્મીને પપ્પા મમ્મીના પપ્પા બજારમાં જશે બધું લેવા મને મને દવાખાને જોશે જઈ આવ્યો નહીં વિપુલને દાખલ કરે છે ને મમ્મી હેતર માંથી ડુંગળી લાવી છે લીલી મોટી થઈ છે ને મમ્મા અને જો બેસો ને ખાવા દખું શું કરું છું ખાવા નાખું શું કરું છું ખા દખું મારે એવું અને એ તો રોજ મને મારવા જ આવે છે નહીં ઓળખતી નહીં જ ઓળખતી હારી પેલી બધી મારે ખાલી પેલી મોટી બેસ જ મારવા આવું ગાય ગાય તો બિલકુલ નહીં મત એ તો બધોન મારે છે હું બનાવ્યું લાડુ શાક રોટલી લાડુ મમ્મી ભાઈ અને મો હેડે છે માસીની તો ના દો ફરીથી હમણાંથી તો રોજ માછી નાય જવાનું થાય છે કારણ કે માછી અમારા એક વખત હોય એટલે રોજ દર વખત આવી ગયું છે તો આપણે જવું પડે ને માછી નાય થોડી પ્રોબ્લેમ થઈ જાય જવું તો પ્રોબ્લેમ થવાય તો રોજ જઈએ માછી ની નીંદ રાતે તો દાળ નહીં નરવ દાળ સાંજે જાય ને રાતે મૂજ બે તો ગાઈ માછી ને ત્યાં લ જાય ને તો ઊંઘાય છે મમ્મી આવે મમ્મા ગુડ નાઈટ ગુડ નાઈટ બેટા જય માતાજી ગુડ નાઈટ જય માતાજી આપકો હમારા બ્લોગ અચ્છા લગે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરના જો બાય બાય